ભાવનગર ગઢડા ગોપીનાથ મંદિરનો વિવાદ સામે આવ્યો છે. હાલ ભાવનગર ચેરિટી કમિશનર કચેરીમાં પહોંચ્યા. ભાવનગરમાં આચાર્ય પક્ષ અને દેવપક્ષ બંનેના સંતો પહોંચ્યા ભાવનગર ચેરિટી કમિશનર પાસે. આવતીકાલે નવા વરાયેલા આચાર્ય પક્ષના ચેરમેન રામેશ ભગતે બોલાવેલી બેઠક રદ કરવાની દેવપક્ષની માંગ છે. તેમજ આચાર્ય પક્ષના એસપી સ્વામી અને દેવપક્ષના હરજીવન સ્વામી પહોંચ્યા ચેરિટી કમિશનર પાસે. તારીખ 6/12/2020 ના રોજ જે મીટિંગ બોલાવવામાં આવેલી, નોન કોરમ થયેલી મીટિંગ મળેલી ને એમાં ટ્રસ્ટના ચેરમેન રમેશ ભગતને નિયુક્ત કરવામાં આવેલ અને એ મીટિંગને ખોટી ઠેરવવા માટે જોઈન્ટ ચેરિટી કમિશનરની અંદર હરિજીવન સ્વામી અને દેવપક્ષના લોકો આજે આવ્યા છે. ગઈકાલે મેટર અમારા વકીલ અને કોપી આપી અને એવું કીધું છે કે આજે અમારે હિયરિંગ કરાવવું છે અને અર્જન્ટ સ્ટે લેવો છે એવી રજૂઆત કરવા માટે અહીંયા ચેરિટી કમિશનરની અંદર હરિજીવન સ્વામી અને બધાએ આવ્યા છે. અત્યાર સુધી પ્રેસ મીડિયામાં એમ કહેતા હતા કે અમે જ ચેરમેન છીએ, તો હવે આ રમેશ ભગતને ચેરમેન તરીકે મનાઈ હુકમ લેવા માટે શુક્રવાર તમે ચેરિટી કમિશનરમાં આવ્યા છો, જે સમગ્ર દુનિયા સમક્ષ બધી ખોટી વાતો કરે છે. અત્યારે ટ્રસ્ટના ચેરમેન તરીકે પાર્ષદ રમેશ ભગત જ કામ કરી રહ્યા છે. તમે શેના માટે અત્યારે? અમે તો અહીંયા જે વકીલોને બધી બ્રીફિંગ કરવા માટે અને મારે એક બીજું પર્સનલ કામ હતું અને જે રીતે ગરડા મંદિરમાં પોલીસ અધિકારીઓ દ્વારા જે બધી બાબતો બની છે એની રજૂઆતો પણ આજે મારે ભાવનગર કરવાની હતી, એ અંગે હું આવ્યો. સામે જે આસ્થાનું કેન્દ્ર છે, લાખો લોકોનું જે પ્રમાણેનો માહોલ છે, કેટલો વ્યાજબી આસ્થા અને શ્રદ્ધાનું કેન્દ્ર છે ગોપીનાથજી દેવ મંદિર. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના હરિભક્તો માટે ખૂબ જ હૃદય સ્પર્શી સ્થાન છે અને જ્યાં જે બાબતો બની છે એ ખૂબ દુઃખનીય છે. ગરડા મંદિરની પવિત્ર ઓફિસની અંદર ડીઆઈજી ડીવાયએસપી નકુમે જે રીતે મંદિરની અંદર આવીને ગાળો બોલ્યા છે, સાધુ સંતો ટ્રસ્ટીઓને જે રીતે અપમાનિત કર્યા છે, એનાથી ખૂબ જ બધાની લાગણી ગવાયેલી છે.